नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। धोरण बे विषय गणित गम्मत प्रकरण नौ, मारो मजानो दिवस। नमस्ते विद्यार्थी मित्रों, अहीं प्रकरण नौ मारो मजानो दिवस। तो आपणे अहीं केलेंडर आपेलू छे, केलेंडरना आधारे आपणे आ स्वाध्याय जोईशुं। तो विद्यार्थी मित्रों, तमारे सात वारना नाम अने बार महीनाना नाम तैयार करवा। શું તમારા માટે રવિવાર મજાનો દિવસ છે? હા, સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે। હવે તમે કહો તો અહીંયા વાર અઠવાડિયાના વારના પ્રમાણે જવાબ લખીશું। તો અઠવાડિયાનો ત્રીજો દિવસ ખાલી જગ્યા છે તો બુધવાર, અઠવાડિયાનો પાંચમો દિવસ ખાલી જગ્યા છે, અઠવાડિયાનો પાંચમો દિવસ એટલે શુક્રવાર। ક, અઠવાડિયાનો બીજો દિવસ ખાલી જગ્યા છે, અઠવાડિયાનો બીજો દિવસ એટલે મંગળવાર। ડ, અઠવાડિયાનો છેલ્લો દિવસ ખાલી જગ્યા છે, અઠવાડિયાનો છેલ્લો દિવસ એટલે રવિવાર। તો વિદ્યાર્થી મિત્રો, તમારે સાત વારના નામ તૈયાર કરવા। કયો દિવસ આવશે? અ, તો રવિવાર પછી, રવિવાર પછી કયો દિવસ આવે? સોમવાર। કયો આવે? સોમવાર। અને બ, રવિવાર પહેલા, તો રવિવાર પહેલા કયો વાર આવશે? શનિવાર। તો આ રીતે આપણે સ્વાધ્યાય લખીશું। હવે આગળ જોઈશું બુધવાર પછી, તો બુધવાર પછી શું આવે? ગુરુવાર। બુધવાર પહેલા, બુધવાર પહેલા શું આવશે? મંગળવાર। રવિવારના બે દિવસ પછી, રવિવારના બે દિવસ પછી એટલે કે શું આવશે? રવિવાર ગણવાનો નથી અને રવિવારના બે દિવસ પછી કયો વાર આવશે? બુધવાર। બુધવારના ચાર દિવસ પછી, બુધવારના ચાર દિવસ પછી, તો બુધવારના ચાર દિવસ પછી કયો વાર આવશે? રવિવાર। સોમવારના સાત દિવસ પછી, સોમવારના સાત દિવસ પછી કયો વાર આવે? તો સોમવાર। સાત વારના અઠવાડિયા, સાત વારે એક અઠવાડિયું પૂરું થાય, તો આજે સોમવાર હોય તો સાત દિવસ ગણીએ એટલે ફરી સોમવાર આવે। તમને કયો વાર સૌથી વધુ ગમે છે? કેમ? રવિવાર, કારણ કે રવિવારે શાળામાં રજા હોય। આજે કયો વાર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે વાર લખવો હોય એ લખી શકાય। તો આપણે અહીંયા લખીશું બુધવાર। શું લખીશું? બુધવાર। ગઈકાલે કયો વાર હતો? આજે બુધવાર લખ્યો તો ગઈકાલે શું લખાશે? મંગળવાર। શું લખાશે? મંગળવાર। આવતીકાલે કયો વાર હશે? ગઈકાલે મંગળવાર લખ્યો તો આવતીકાલે કયો વાર થશે? ગુરુવાર। કયો વાર થશે? ગુરુવાર। આવતીકાલ પછીના, એટલે કે ગુરુવાર પછીના દિવસે કયો વાર આવશે? શુક્રવાર। ગુરુવાર પછી કયો વાર આવે? શુક્રવાર। ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હતો? ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હતો? તો ગઈકાલે કયો વાર હતો? ગઈકાલે મંગળવાર હતો, એના પહેલાં કયો વાર આવે? સોમવાર। હવે વિદ્યાર્થી મિત્રો, શિક્ષક, શિક્ષક ધોરણ બેના કેટલાક બાળકોને શિક્ષક શિક્ષક રમવું ગમે છે અને તેઓ શિક્ષકનું ટાઈમ પાત્ર ભજવવા માટે ટાઈમ ટેબલ નક્કી કરે છે અને પિરિયડ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવે છે, એ ટાઈમ ટેબલ અહીંયા। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટાઈમ ટેબલના આધારે ખાલી જગ્યા પૂરીશું। અ, શુક્રવાર પછીના દિવસે, ખાલી જગ્યા શિક્ષક બનશે। તો ટાઈમ ટેબલમાં જોઈશું શુક્રવાર પછી કયો વાર છે? શનિવાર। તો શનિવારના દિવસે કોણ શિક્ષક બનશે? રહેનુમાં। કોણ શિક્ષક બનશે? રહેનુમાં। બ, મંગળવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ખાલી જગ્યા ભજવશે। તો મંગળવાર પહેલાં
क्यों वार आवशे? सोमवार। सोमवारे कौन शिक्षक बनशे? वैभव। कौन भजवशे? वैभव। क गौरव खाली जग्या वार पछीना दिवसे शिक्षकनु पात्र भजवशे। तो गौरव कया वारे भजवे छे? गौरवनु पात्र क्यारे छे? बुधवारे। बराबर। तो कया वार पछी? तो बुधवार क्यारे आवे? मंगलवार पछी। तो गौरव मंगलवार पछीना दिवसे शिक्षकनु पात्र भजवशे। ड दीपक खाली जग्या वार पहेलाना दिवसे शिक्षकनु पात्र भजवशे। तो दीपक कया वारे छे? तो शुक्रवारे। तो शुक्रवार सेना पहेला आवे? तो शनिवारना पहेला। तो दीपक शनिवारना पहेलाना दिवसे शिक्षकनु पात्र भजवशे। बराबर विद्यार्थी मित्रों, खाली जग्या पूरी थई। तो तमारे स्वाध्याय लखवू। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 2નું સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ, તાસ એટલે પિરિયડ, કયા વારે તો વાર લખવાના, તો આ તાસ આ પિરિયડ કયા વારે આવે છે એ તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા બનાવ્યું છે તે તમારે સમજવું બરાબર, અને આ ટાઈમ ટેબલના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો, ઉપરના ટાઈમ ટેબલના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ લખેલા છે તે તમારે જોવા અને નોટબુકમાં લખવા। તો પ્રશ્ન અ, કયા કયા વારે તમારે રમતનો તાસ હોય છે? તાસ એટલે પિરિયડ। તો નીચે લખેલા છે વારના નામ બુધવાર, શુક્રવાર અને સોમવાર। બ રમતનો તાસ રોજ હોય તો કેટલા બાળકોને ગમશે? તો 30 બાળકોને। ક રમતના તાસમાં તમે કઈ કઈ રમત રમો છો? તો તમને સ્કૂલમાં ટીચર રમત રમાડતા જ હશે। તો આપણે અહીંયા રમતોના નામ લખીશું, કબડ્ડી, ખોખો અને સંગીત ખુરશી। ડ કયા કયા વારે ચિત્રનો તાસ હોય છે? સોમવાર, બુધવાર અને શનિવાર। ઈ શું તમારે સંગીતનો તાસ હોય છે? હા। જો હા તો કયા વારે? તો સંગીતનો પિરિયડ ક્યારે હોય છે? મંગળવાર અને ગુરુવાર। હવે ઈ અઠવાડિયાના કયા વારે તમને શાળામાં સૌથી વધુ ગમે છે? તો સોમવારે, કેમ કે સોમવારે રમતના પિરિયડો વધારે આવે છે એટલે આપણને અઠવાડિયામાં સોમવારના દિવસે વધુ ગમે, શાળામાં વધુ ગમે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મનપસંદ મહિનાની વાત કરીશું। એક દિવસ સોના, અર્જુન અને જેબા પોતાના મનપસંદ મહિનાની વાત કરી રહ્યા હતા। હવે સોના કહે છે, મારા મનપસંદ મહિના મે અને જૂન છે, ત્યારે હું કેરી ખાઈ શકું છું। સોનાને કેરી બહુ ભાવે છે એટલે કેરી કયા મહિનામાં આવે? મે અને જૂન મહિનામાં। એટલે સોનાને મે અને જૂન મહિનો વધારે ગમે છે। હવે અર્જુન, અર્જુન કહે છે, મને ડિસેમ્બર ગમે છે કારણ કે ડિસેમ્બર મહિનામાં નાતાલ આવે છે। અર્જુનને કયો મહિનો વધારે ગમે છે? ડિસેમ્બર। ડિસેમ્બર મહિનામાં કયો તહેવાર આવે? નાતાલ। હવે જેબા, જેબા કહે છે, મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે। જેબાને વરસાદ ખૂબ ગમે છે। વરસાદ કયા મહિનામાં આવે? જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં। એટલે જેબાને ઓગસ્ટ મહિનો ખૂબ ગમે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મનપસંદ મહિનાના આધારે આપણે ખાલી જગ્યા પૂરીશું। તો તમને કયો મહિનો સૌથી વધારે ગમે છે? તો મે, કેમ? મે મહિનામાં શાળામાં વેકેશન હોય છે। હવે તમારા મનગમતા મહિનામાં તમે શું કરવું ગમે છે એ તમારે નીચે ચિત્ર દોરવાનું। હવે આપણે જોઈશું સૌથી વધુ ગમે કયો મહિનો અને એમાં એ મહિનાની અંદર કયા કયા તહેવારો આવે। તો વિદ્યાર્થી મિત્રો, કયા મહિનામાં આવે બરાબર તે લખવાનું અને સૌથી વધુ ગમે। તો ફળ, ફળમાં આપણે લખીશું, તમને વિદ્યાર્થી મિત્રો જે ગમે તે લખી
सकाय। अहीं हूँ लखीश केरी। केरी कया महीना में आवे? मे महीना में, मे अने जून महीना में। शाकभाजी फुलावर तो जान्युआरी अने फेब्रुआरी। गुल फूल में लखीशू गुलाब। गुलाब पण जान्युआरी अने फेब्रुआरी में आवे, बराबर। तो हवे नीचे जोईशू तमे के तमारा मित्र उजवता होय ते पांच त्योहारोना नाम लखवाना छे अने आ त्योहारो कया महीनामां आवे ते पण लखीशू। हवे विद्यार्थी मित्रों अहींया त्योहारना नाम लखवाना छे अने ए त्योहार कया महीनामां आवे ते लखीशू। तमे विद्यार्थी मित्रों तमने गमता त्योहारोना नाम लखी शको छो। अहींया हूँ लखीश उत्तरायण, तो उत्तरायण कया महीनामां आवे? जान्युआरी महीनामां। होळी तो होळी मार्च महीनामां। रक्षाबंधन तो ऑगस्ट महीनामां। दिवाळी तो नवेम्बर महीनामां, अथवा ऑक्टोबर अने नवेम्बर बन्ने लखी शकाय। नवरात्रि ऑक्टोबर महीनामां। नवरात्रि क्यारे आवे? ऑक्टोबर महीनामां। तो आ रीते हवे आगळ जोईशुं तमारे पाछळ कोईपण तेवा एक तेवानुं चित्र दोरवानुं छे। तो विद्यार्थी मित्रों तमारे 12 महीनाना नाम तैयार करवाना। हवे अहींया जान्युआरी फेब्रुआरी मार्च एप्रिल मे जून जुलाई ऑगस्ट सप्टेम्बर ऑक्टोबर नवेम्बर डिसेम्बर। तो विद्यार्थी मित्रों तमारे पण महीनाना नाम तैयार करवाना अने नोटमां लखवाना। હવે કેલેન્ડર પ્રમાણે આપણે મહિના લખીશું। વર્ષનો પહેલો મહિનો કયો? તો જાન્યુઆરી। માર્ચ પછી કયો મહિનો આવે? એપ્રિલ। ઓગસ્ટ પહેલાં કયો મહિનો આવે? જુલાઈ। વર્ષનો છેલ્લો મહિનો કયો? ડિસેમ્બર। વર્ષનો છેલ્લો મહિનો કયો? ડિસેમ્બર। તો આવી રીતે આપણે મહિનાના આધારે ખાલી જગ્યા પૂરીશું। ફેબ્રુઆરી અલગ છે, 30 દિવસના મહિના 4, 30 દિવસના કેટલા મહિના છે? 4, અને 7 મહિના પર છે 31 નો 12, કુલ 12 મહિના। એમાં ફેબ્રુઆરી 28 અને 29 દિવસનો હોય છે, 4 મહિના 30 દિવસના હોય છે અને 7 મહિના 31 દિવસના હોય છે। તો કેલેન્ડરના આધારે આપણે અહીંયા મહિના લખીશું। કયા મહિનાઓને 30 દિવસ હોય છે? તો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર, આ 4 મહિનાઓને 30 દિવસ હોય છે। કયા મહિનાઓને 31 દિવસ હોય છે? તો 7 મહિના છે। કેટલા મહિનાઓને? 7 મહિના, જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર। આ 7 મહિનાઓમાં 31 દિવસ આવે છે। ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય છે। મે અને જૂનના ભેગા થઈને કેટલા દિવસ થાય? મે અને જૂનના ભેગા થઈને 61 દિવસ થાય। જુલાઈ મહિનામાં કેટલા રવિવાર છે? જુલાઈ મહિનામાં 4 રવિવાર છે। તમારા જન્મદિવસે કયો વાર છે? તો તમારા વિદ્યાર્થી મિત્રો તમારા જન્મદિવસે જે વાર આવતો હોય એ લખી શકાય। શોધો તમારું ઉનાળા વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે? તો ઉનાળું વેકેશન કેટલા દિવસનું હોય છે? 30 દિવસનું, એક મહિનો। કેટલા? એક મહિનાનું। અને શિયાળા વેકેશનમાં કેટલા દિવસ મળે? તો શિયાળા વેકેશનમાં 22 દિવસ। કેટલા દિવસ મળે? 22 દિવસ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કેલેન્ડરના આધારે આ ખાલી જગ્યા લખીશું। તો તમારે તમારી નોટબુકમાં પણ સ્વાધ્યાય લખવું।
છું, હું કાશ્મીરમાં રહું છું, મોટા ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે, તે મારા દાંતને કકડાવે છે, મને સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ગમે છે. હું લક્ષ્મી છું, હું ચેન્નઈમાં રહું છું, આ દિવસોમાં અહીં ખૂબ ગરમી પડે છે, જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાજે છે, મને તળાવ કિનારે બેસવું ગમે છે. હું રૂબૈયા છું, હું મેઘાલયમાં રહું છું, અહીં વરસાદ બંધ થતો જ નથી, સૂર્ય કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે. તો અહીંયા ક્યાંક ગરમી ક્યાંક ઠંડી બાળકોને જુદી જુદી ઋતુઓના અનુભવ કરાવ્યા છે. પહેલું, તમે ક્યારે અનુભવ્યું છે કે તમારા દાંત ઠંડીથી કડકડે છે? હા, શિયાળાની ઋતુમાં. ખુલ્લા પગે ચાલતા તમારા પગ દાજે છે? હા, ઉનાળાની ઋતુમાં. એક મહિનાનું નામ લખો જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો છો. તો જાન્યુઆરી મહિનો. કયો મહિનો? જાન્યુઆરી મહિનો. તેમાં વધારે ઠંડી પણ ના હોય અને વધારે ગરમી પણ ના હોય. ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારે જોયો છે? હા, તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે? તો ઓગસ્ટ મહિનામાં. કયા મહિનામાં? ઓગસ્ટ મહિનામાં. ત્રણ, તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિના કયા છે? સૌથી ગરમ મહિના એટલે કે મે અને જૂન મહિનો. કયો મહિનો આવશે? મે અને જૂન મહિનો. તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના કયા છે? તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો. ઠંડા મહિના કયા? ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો. આ મહિનાઓમાં બજારમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે તે આપણે અહીંયા લખવાના છે. તો મે અને જૂન મહિનામાં ફળોના નામ લખો. તો મે અને જૂન મહિનામાં ફળો, તો કેરી. શું આવશે? કેરી અને તડબૂચ. કયું આવશે? કેરી અને તડબૂચ. શાકભાજીમાં લખીશું આપણે બટાકા. શાકભાજીમાં બટાકા અને રીંગણા. હવે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કયા ફળો આવશે? તો સફરજન. અને શાકભાજીમાં લખીશું કારેલા. ને ભાજી, કોઈ પણ ભાજી આવે, મેથીની, તાંદરજાની, જાત જાતની ભાજી લખી શકાશે. અને દૂધી, બરાબર. તો અહીંયા પ્રકરણ 9, મારો મજાનો દિવસ પૂરો થયો.